સમગ્ર દેશમાં બોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે આ ઉજવણીના ઉત્સાહમાં સોમનાથ દાદાએ પણ ભાગ લીધો હતો બપોરની મધ્યાહન આરતી બાદ સોમનાથ મહાદેવની પુષ્પો અને વસ્ત્ર દ્વારા ભવ્ય તિરંગો શ્રૃંગાર કરવામાં આવ્યો શિવભક્તો અને દેશભક્તોની સોમનાથ દાદાએ રાષ્ટ્રીય દિવ્ય દર્શન આપ્યા સમગ્ર દેશમાં બોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે આ ઉજવણીના ઉત્સાહમાં સોમનાથ દાદાએ પણ ભાગ લીધો હતો બપોરની મધ્યાહન આરતી બાદ સોમનાથ મહાદેવની પુષ્પો અને વસ્ત્રો દ્વારા ભવ્ય તિરંગો શ્રંગાર કરવામાં આવ્યો શિવ ભક્તો અને દેશભક્તોને સોમનાથ દાદા એ રાષ્ટ્રીય દિવ્ય દર્શન આપ્યા જેથી સોમનાથ મહાદેવ ને ખાસ શ્રૃંગાર કરવામાં આવ્યો જી હા સોમનાથ મહાદેવ ને ત્રિરંગો શ્રંગાર કરાતા સોમનાથ મહાદેવ દેશભક્તિના રંગમાં રંગાયા સોમનાથ મહાદેવના આ અલૌકિક દર્શન કરવા મારી હજારો દેશભક્ત અને શિવભક્તે સોમનાથ મહાદેવની એક ઝાંખી મેળવવા સોમનાથ દર્શને આવી પહોંચ્યા હતા આજે શિવજી પણ જાણે આપણા દેશ આઝાદ થયો એની ખુશી મનાવતા હોય એવી રીતે શિવજીના શિવલિંગનો પણ શણગાર પંદરમી ઓગસ્ટમાં આપણો જેમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે એવી રીતે શિવલિંગનો શણગાર કરવામાં આવેલો છે જોઈને ખૂબ આનંદ થયો મંદિરની અંદર એક એક તો શ્રાવણ માસ છે પંદરમી ઓગસ્ટ છે ખૂબ પબ્લિક છે અને ભક્તિભાઈ ભર્યું વાતાવરણ છે આજે નવીનમાં તો આપણો દેશ જેમ આઝાદ થયો છે એમ શિવજીના મંદિરની અંદર જે કંઈ શણગાર છે ફૂલોથી છે કે કપડાંથી છે કે આપણા રાષ્ટ્રધ્વજને આખું રંગી દીધું છે એવી રીતનું જાણવા મળ્યું છે પંદરમી ઓગસ્ટ ને શ્રાવણ માસ નો સુભક સમન્વય માનવામાં આવે છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સોમનાથ મહાદેવનાથ દર્શને પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રીએ સોમનાથ મહાદેવની પૂજા આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી સોમનાથ દર્શન બાદ મંત્રીશ્રીએ સોમનાથની સુરક્ષા ચકાસી હતી બાદમાં સોમનાથ મંદિર ધ્વજારોહણ કરાવ્યું હતું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન બાદ પ્રદીપસિંહજી ભાવ વિભોર બન્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આપણો રાષ્ટ્રીય ધ્વજ અદભુત છે શૌર્ય શાંતિ અને સહિષ્ણુતાનું પ્રતિક છે મહાદેવે ત્રિરંગો શણગાર કરી આપણી રાષ્ટ્રીય ભાવના મજબૂત બને તેવા આશીર્વાદ આપ્યા છે આજે બોતેરમો સ્વાતંત્ર્ય પર્વ છે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ વ્યક્ત કરું છું શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસોમાં દર વખતે ભગવાન શિવજીના ચરણોમાં પૂરી શ્રદ્ધા અને આસ્થાથી શીશ ઝૂકાવવા માટે પરિવાર સાથે આવતા હોઈએ છે એ જ રીતે આજે પંદરમી ઓગસ્ટે માંગરોળમાં ધ્વજવંદન કરીને સોમનાથ દાદાના ચરણોમાં આજે એમના વિશિષ્ટ દર્શન એટલે શિવલિંગ ઉપર તિરંગાના પ્રતીકના સમા શિવલિંગથી શણગાર શિવલિંગને શણગારવામાં આવે છે એવા વિશિષ્ટ દર્શન ધજાજીના પૂજન અર્ચન અને મહાપૂજા કરીને આગામી દિવસોમાં હજી ભગવાન શિવજીની આપણા સૌના ઉપર કૃપા રહે જ્યાં વરસાદ બાકી છે ત્યાં પૂરો વરસાદ થાય આપણું રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધિ પામે એવી દાદાના ચરણોમાં માં ઝુકાવીને પ્રાર્થના કરી ભારત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યુઝ સોમનાથ